नमस्कार बालकों, श्री प्रज्ञा विद्यालय तथा श्री केंद्रीय जलावरिया हाईस्कूल तरफ थी हूँ प्रवीण भाई कतरिया स्वागत करूँ छू। अपने एक ध्येय लेने बैठेला छे, ध्येय से चार लॉकडाउन समय नो उपयोग करिए दररोज 30 मिनिट गणित भणीए। एना एक भाग रूपे अपने पहला सरवाळा जोईए, सादा सरवाळा, वर्ष मास दिवस कई रीते शोधी शकाय, तो तारीख माथी वर्ष मास अने दिवस कई रीते शोधी शकाय। तो बाळको एक वस्तु ध्यान में राखजो, एक वर्ष बराबर 365 दिवस समझवाना जैसे गणतरी करिए त्यारे, एवी रीते एक महीनो बराबर 30 दिवस समझवाना, एक वर्ष बराबर 12 महीना समझवाना। आ वस्तु खास ध्यान में राखो। हवे आ जे रकम छे के मैं 15 ऑगस्ट 1947 थी 1 मार्च 2020 सुधीनो समयगाळो जणावो। वर्ष केटला थया, मास केटला थया अने दिवस केटला थया, आ बधी वस्तु जणावो बरोबर। એટલે એ જાણવું હોય તો એ બાદબાકી કરવી પડે, એટલે જે અંતિમ સમય છે એમાંથી પ્રારંભિક સમય બાદ કરવો પડે। હવે સમયને બે રીતે દર્શાવી શકો, જો બાળકો તારીખ જેમ છે એમ દર્શાવી દે તો પણ ચાલે, અને એને બદલે અંતિમ તારીખ લખવાની છે પેલા, અને તે તારીખ આ રીતે છે 1-3-2020। આ રીતે લખો તો આવે, તમને એમ થાય 2020-3-1 ઊંધી લખો તો ચાલે, પણ આપણે આ રીતે જ લખશું, એક જ રીતે તારીખની જેમ જ લખવાનું બરોબર। એ વસ્તુને ધ્યાનમાં રાખીએ, 1-3 અંતિમ તારીખ છે એવી, ત્યાર પછી 15-8-1947 એ બાદ કરો। જો હંમેશા પેલા નાનો અંક બાદ કરવામાં આવે, બાદબાકીનો નિયમ છે, પેલા આપણે બાદબાકી સરવાળો કરીએ, સરવાળો કરતી વખતે પેલા એકમમાં એકમનો સરવાળો કરતા હતા, બાદબાકી કરતી વખતે એકમમાંથી એકમ બાદ કરતા હતા, આમાં નાનો કોણ છે, આ વર્ષ છે, આ માસ છે, આ દિવસ છે, તો દિવસમાંથી દિવસ બાદ થાય, એટલે આ ત્રણ માસ છે, એમાંથી તમે એક ઓછો કરો, બે કરો, ત્રણ ના એક થયા। હવે અહીંયા 30 દિવસ વધારે, આ કેટલા થયા 31, એ 31 માંથી 15 કરવાનું, 11 માંથી 5 જાય 6, 2 માંથી 1 જાય 1, એટલે 16 થયા। હવે 2 માંથી 8 ન જાય, 2019 જો અહીંયા વર્ષ વધારે, વર્ષ ઘટાડે, એક વર્ષ ઓછું થાય એટલે 12 મહિના વધે, 12 અને 2 14 થાય, 14 માંથી 8 બાદ કરો, 14 માંથી 8 બાદ કરો એટલે 6 થાય। હવે વર્ષમાંથી આ વર્ષ હંમેશા મોટા જ હોય, હવે સીધી બાદ બાકી કરો, 10 કાની જેમ જ 9 માંથી 7 જાય 2, 1 માંથી 4 ન જાય, 10 કોલિયા 9 ગા 1 કરો, 10 ને 11 માંથી 4 જાય 7, 9 માંથી 9 જાય 0, મતલબ 15 ઓગસ્ટ 1947 થી 1-3-2020 સુધીનો જે સમય છે એમાં 72 વર્ષ થયા, આટલા વર્ષ, આટલા માસ અને આટલા દિવસ, 72 વર્ષ 6 માસ અને 16 દિવસ થયા બાળકો। ત્યાર પછીનો આ દાખલો છે, સેજ વધુ નીચે લખશું, 31-7-2018 એમાંથી 28-2-2001 કરો 12, જો 31-માંથી 28 હોય જાય છે, બાદબાકી થાય છે, 3 થયા 7 માંથી 2 પણ જાય છે એટલે 5 થયા, 18 માંથી 1 જતા, 2018 માંથી 2001 જતા, આપણને ખબર સત્તા છે, આગળ મેન્યુ ન લખો તો ચાલે। કોઈ વ્યક્તિ છે 28-2-2001 ના રોજ જન્મ્યો છે, 31-7-2018 ના રોજ એની ઉંમર કેટલી હોય, તો 17 વર્ષ છે, 5 માસ છે અને 3 દિવસ છે। આ રીતની વસ્તુ છે,
સમજાય છે હંમેશા બાદબાકીનો કે એનો સિદ્ધાંત છે કે તમે જ્યારે કોઈ બાજુમાંથી તમે જ્યારે ઉછીનું જોવો છો ત્યારે આને નાની બે વચ્ચે શું સંબંધ છે એ જોવો કે ભાઈ અહીંયા દિવસ અને માસ છે માસ એક ઓછો થાય છે એટલે 30 દિવસ વધે છે જેમ આગળમાં આપણે જોતા હતા આગળના જે વિડિયો છે એની અંદર જોયું હતું કે કલાક છે એમાંથી મિનિટ મિનિટ ઓછી હોય ત્યારે કલાક પાસેથી ઉછીના લેતા હતા તો કલાક એક ઓછી થાય તો મિનિટ 60 વધે છે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની હવે આ છે એને આપણે જોઈએ 26/1/2017 નિયમાધી કરવા 01/04/2015 છવી માંથી એક જાય તો 25 થયા એક માંથી ચાર બચી જાય એટલે જે કો મારો 2016 કરો આ 12 થયા 12 ને 13 જો અહીંયા એક વર્ષ બેઠું એટલે 12 માસ જાય એક માસ ઘટે તો 30 દિવસ વધે એક વસ્તુ ધ્યાનમાં રાખો 12 ને 13 13 માંથી 4 જાય તો 9 વધે 16 માંથી 15 જાય તો 1 વધે અનુકૂળતા ખાતરી એટલે પહેલી એપ્રિલ 2015 થી 26 જાન્યુઆરી 2017 સુધીનો સમયગાળો એક વર્ષ 9 માસ અને 25 દિવસ હોય આ વર્ષ છે હવે જો ચાર માંથી 23 નથી જતા પેલા નાનો અંક બાદ કરવો પડે દિવસ નાના છે અહીંયા 8 કલાકો નવ માસ 8 કહેવાય 30 દિવસ હવે આ 34 34 માંથી 23 બાદ કરો તો ક્યાં આવે 8 માંથી 4 બાદ કરો તો 4 બને 19 માંથી 16 બાદ કરો તો 3 બને હવે આ દિવસ માસ અને વર્ષ અને તેમનો મૃત્યુ 30મી જાન્યુઆરી
48 ના રોજ થયો તો ગાંધી બાપુ છે કેટલા દિવસ કેટલા વર્ષ કેટલા માસ કેટલા દિવસ જીવ્યા એમનું આયુષ્ય કેટલા વર્ષ કેટલા માસ કે કેટલા દિવસ હતું તે જાણવા માટે આપણે વાત કરીએ તો 30/1/1948 એમાંથી આપણે 2/10/1869 કરો હવે અહીંયા 30 માંથી 2 જાય 28 વધે છે 1 માંથી 10 ન જાય એટલે આ ઘટાડું 1947 થયા અહીંયા 12 થયા 12 ને 13 13 માંથી 10 જાય 3 વધે 7 માંથી 9 ન જાય એટલે આપણે અહીંયા 10 કો લે 17 માંથી 9 જાય 8 અહીંયા 3 થઈ આવે 13 માંથી 6 જાય 7 9 ના 8 થઈ ગયા 8 માં 8 જાય 0 અને 0 ક્યાં આવ્યું ગાંધી બાપુ છે 78 વર્ષ 3 માસ ને 28 દિવસ જીવ એટલે બાળકો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે તમે દિવસ ઉપરના દિવસના મોટા હોવા જોઈએ નીચેના દિવસ નાના હોવા જોઈએ હવે જો ઉપરના દિવસ નાના છે કે નાના 4 ને 23 જો નાના છે અને નીચેના દિવસ મોટા છે તો ઉપરના દિવસ વધારવાના કેટલા અહીંયા એક માસ કટે છે એક માસ બરાબર 30 દિવસ થાય છે એટલે 30 વધાર્યા 30 ને 4 34 થાય 34 માંથી 23 બાદ કેટલા થાય એટલે આપણે જવાબ મળે અને જો સમજો કે માસ ઓછા છે ઉપરના માસ ઓછા છે નીચેના માસ વધુ છે તો બાજુમાં વર્ષ ઘટાડો બાજુમાં વર્ષ ઘટાડ્યા પછી અહીંયા 12 માંથી 12 છે ઉમેરવાના તો 12 ને 1 13 થયા 13 માં 4 જાય એટલે 9 વધે આ રીતે આપણે જવાબ મળે છે બાળકો આવા મને માટે કેટલું હોમવર્ક પણ આપવામાં આવશે 30 મિનિટ જેવો તમે પ્રયત્ન કરજો બધા માટે આ બહુ સરસ મજાની ટ્રિક છે સ્પર્ધાત્મક માટે ખૂબ ખૂબ ઉપયોગી છે નમસ્કાર